હેલો દોસ્તો, એડિટી ક્લબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આ ઘરમાં આપણે અત્યારે ઉપસ્થિત છીએ અને અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે જુદા જુદા શિક્ષકોએ સ્ટોલ બનાવેલા છે. અને આ બાજુ પણ તમે જોઈ શકો છો કે જુદા જુદા શિક્ષકોએ સ્ટોલ બનાવેલા છે. અને જે સ્ટોલ છે એની અંદર શિક્ષકો જે ઇનોવેશન કરેલા છે એ ઇનોવેશનને અહીંયા બતાવવામાં આવે છે. અને જેનાથી કરીને વિદ્યાર્થીઓ કંઈક શીખી શકે, વિદ્યાર્થીઓના જીવનમાં સારું એવું પરિવર્તન આવે. તમે અહીંયા જુઓ તો જો સળંગ શેખ સુધી અહીંયા જુદા જુદા સ્ટોલ છે અને આ બાજુ પણ જુદા જુદા સ્ટોલ આવેલા છે. તો એ સ્ટોલની અંદર આજે આપણે બધા જ સ્ટોલની મુલાકાત લઈશું અને સાથે સાથે એની અંદર આપણને શું શીખવાનું મળે છે એ વસ્તુઓ પણ આપણે સતત જોતા રહીશું. તો મિત્રો, ચાલો આપણે ઇનોવેશન ફેરની મુલાકાતે મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ. આગળ જે સ્ટેજ છે, સ્ટેજની અંદર ઇનોવેશન ફેર છે અને એ ઇનોવેશન ફેરની અંદર સામે સ્ટેજ છે અને એનો લોગો લગાવેલો છે અને અહીંયા જુદા જુદા સ્ટોલ લગાવેલા છે. તો આપણે દરેક સ્ટોલની મુલાકાત કરશું અને સાથે સાથે દરેક વિશે જાણીશું. ખૂબ સરસ મજાના સ્ટોલ અહીંયા લાગેલા છે અને તમે અહીંયા જોઈ શકો છો કે ખૂબ જ સુંદર રીતે સ્ટોલનું આખું આયોજન કરેલું છે. દોસ્તો, અત્યારે આપણે આવી ગયા છીએ એક સ્ટોલ ઉપર જેનું ઇનોવેશન છે સ્વાસ્થ્ય અને સ્વચ્છતા. અને એ શિક્ષક શ્રી છે વિપુલભાઈ મોતીલાલ પ્રજાપતિ. તો આપણે એમને પૂછીએ કે આ સ્ટોલ કઈ બાબતનો બનાવેલો છે. સર, મને થોડું તમારા સ્ટોલ વિશે સમજાવશો, તમે ઇનોવેશન કઈ રીતનું કર્યું છે અને એના વિશે અમે થોડું જાણીએ. હા, નમસ્કાર સાહેબ શ્રી. અહીંયા મારું જે ઇનોવેશન છે એ પ્લાસ્ટિકનો જે વેસ્ટ કચરો છે, બરાબર, એ પ્લાસ્ટિકના વેસ્ટ કચરાનો આપણે નિકાલ કરી શકતા નથી, અવિઘટનીય છે, બાળી શકતા નથી. પરંતુ એનો મેં પુનઃ ઉપયોગ કેવી રીતે થાય એ પ્રકારનું એક મોડેલ બનાવ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પ્લાસ્ટિક છે, આપણું પ્લાસ્ટિક છે અને પ્લાસ્ટિકનું અમે વાણ બનાવીએ છીએ. બરાબર. અને એ વાણ બનાવી અને અમે આવા કેટલાય દોરડા પણ બનાવેલા છે, તમે જોઈ શકો છો. સાથે સાથે એ વાણમાંથી અમે આ ખુરશી પણ ભરેલી છે અને અમારી શાળાની અંદર ખાટલી પણ ભરેલી છે, ગોફણ પણ બનાવેલી છે ને ઘણા બધા દોરડા પણ બનાવેલા છે. એટલે અમે આ રીતે અમારી સ્કૂલને સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ અને પ્લાસ્ટિકનું વાણ બનાવવાનું આ મેં મશીન બનાવ્યું છે. મિત્રો, તમે જુઓ કે આજની આધુનિક સમયની અંદર પ્લાસ્ટિકની ખૂબ જ મોટી સમસ્યા છે અને એ સમસ્યાનું નિરાકરણ અત્યારે ખૂબ અઘરું છે. તો એના માટે આ શિક્ષક શ્રી વિપુલભાઈએ ખૂબ સરસ મજાનું જે વાણ બનાવવા માટેનો પ્લાસ્ટિકનો જે ઉપયોગ છે એ ખૂબ વેસ્ટમાંથી બેસ્ટ કહી શકાય એવી સરસ મજાની સ્વાસ્થ્ય અને સ્વચ્છતા માટેનું જે ઇનોવેશન લઈને આવ્યા છે. તો અત્યારે આપણે એમને અભિનંદન પાઠવીએ અને આનાથી દરેક શાળા સુધી આ મેસેજ જાય અને આ રીતનું પ્લાસ્ટિક છે એ ભવિષ્યમાં ખતમ થતું જાય એ માટે આપણે સૌ પ્રયત્નો કરીએ. સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, મળીને આનંદ થયો. ધન્યવાદ સાહેબ. અને અમારી એડિટી ક્લબ ચેનલમાં આપનો વિડીયો આવશે, બરાબર? ચોક્કસ સાહેબ, જરૂર તમે જોજો, દરેકને મારો સંદેશ પહોંચાડજો. સંદેશ પહોંચશે તમારો. થેન્ક યુ સર. અત્યારે આપણે ભારતીય સાંસ્કૃતિક વારસો અને હસ્તકલાનું જે ઇનોવેશન છે એ શ્રીમતી બિસ્મિલ્લા બેગમ એકાજી જે લઈને આવ્યા છે, તો એમના વિશે આપણે આ ઇનોવેશન શું છે એમના વિશે જાણીએ. તો મેડમ, તમારું જે ઇનોવેશન છે એના વિશે અમે થોડું જણાવશો. ભારતનો સાંસ્કૃતિક વારસો હસ્ત અને લલિત કલા. ભારતની અંદર 64 જેટલી કલાઓ પ્રચલિત, જેમાંની મોટાભાગની કલાઓ અત્યારે હાલ લુપ્ત થયેલી જોવા મળે છે. ગુજરાત રાજ્ય એ પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ભારતની કેટલીક કલાઓને જીવંત રાખવાનો અસરકારક પ્રયાસ સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકના માધ્યમ દ્વારા કરેલ છે. 10 સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકની અંદર જે કલાઓનો ઉલ્લેખ છે તે પૈકીની કેટલીક કલાઓ અહીં દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. આ છે માટી કામ કલા. માણસનું સમગ્ર જીવન માટીની આજુબાજુ ગુંથાયેલું હતું. જ્યારે ધાતુની શોધ થઈ નહોતી ત્યારે માનવ પોતાની જીવન જરૂરિયાતની પૂર્તતાનો ઉપયોગ આ માટીના વાસણોનો ઉપયોગ કરીને કરતો. એ વખતે રસોઈ માટેના પાત્રો, અનાજ ભરવા માટેના કોઠારો, પાણી ભરવા માટે ઘી અને તેલ માટેના પાત્રો, દીવા માટે દીવાબત્તી માટેના પણ કોડિયા આજ માટીમાંથી બનાવવામાં આવતા. પછી માટીને પકવવાની કલા એટલે કે ટેરાકોટા શરૂ થઈ. કુંભારનો ચાકડો એ માનવ નિર્મિત પહેલું યંત્ર હોવાનું મનાય છે. ત્યાર પછી ખેતીની શોધ થઈ. કપાસમાંથી કાંતણ અને ત્યાર પછી વણાટની કામગીરી શરૂ થઈ. શરૂઆતના તબક્કે આપણે ઢાકાની મલમલ, પછી પાટણના પટોળા, સુતરાઉ કાપડ, રેશમી કાપડ, કાંજીવરમની સાડીઓ, બનારસી સેલા, રાજસ્થાની બાંધણી અને ઉની વસ્ત્રોની વિશ્વના દેશોમાં બહુ મોટી માંગ હતી. માણસને કાપડ બનાવ્યા પછી કદાચ આત્મસંતોષ ન થયો હોય અને એને પોતાના ફુરસદના સમયમાં એ કાપડને વધારે આકર્ષિત અને સુશોભિત બનાવવા માટે એની ઉપર ભરત અને ગૂંથણ કરવાનું કામ કર્યું. ગુજરાતના કચ્છ જિલ્લાના બન્ની વિસ્તારની અંદર જત જાતિના જે લોકો છે એ પોતાની આગવી ભરત અને ગૂંથણ શૈલી માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ ધરાવે છે. અત્યારે હાલ આ કલા જીવંત છે. ત્યાર પછી મોતી કામ કલા. ગુજરાતી ગૃહિણીઓનો એક શોખ અને સમયનો સદુપયોગ એ આ મોતીકામ કલામાં જોવા મળે છે. રાજકોટ શહેર અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં આ કલા એક ગૃહ ઉદ્યોગ તરીકે એ વખતે વિકાસ પામેલી. એ લગ્નના નારિયળ, મૂળિયા, પછી પ્રાણીઓ માટેના, ખાસ કરીને બળદ માટેના શિંગડા, ઝૂલ, પંખા,
એ આમાંથી તૈયાર કરવામાં આવતા. અત્યારે આ કલા વિસરાઈ જતી જોવા મળે છે. એના પછી રાજા મહારાજાઓના શાસનકાળ દરમિયાન એમના સિંહાસન, મુગટ, એમના ઘરેણાઓ સોના અને ચાંદુ જેવી કિંમતી ધાતુઓમાંથી તૈયાર થતા. એમાં હીરા, માણેક, મોતી, પન્ના, પોખરાજ, નીલમ જેવા કિંમતી રત્નો જડવામાં આવતા. એ ઘરેણા બનાવવાની કલા અને એ ઘરેણાની અંદર કિંમતી રત્નો જડવાની કલા, જેને જડતર કામ કહેવાય, એ બંને ખૂબ જ પ્રચલિત હતા. જડતર કામ માટે આપણા રાજસ્થાનનું બીકાનેર શહેર દુનિયાભરની અંદર જાણીતું છે. થોડાક સમય માટે આ કલા જાણે કે થંભી ગઈ હતી, ફરી પાછી જડતર કલાનો ક્રેઝ પાછો આવી રહ્યો છે. આ નંગ ચોકીની અંદર જડતર જોવા મળે છે, જ્યારે આ ડાયમંડની અંદર જડતર જોવા મળે ખાસ કરીને જે જડતર કામ થાય છે એની અંદર સોના કે ચાંદીના દાગીનામાં નીચે લાખ મૂકી ઉપર રિંગ સાથે પેલા નંગનું જડતર કરવામાં આવે. દાગીનો તૂટી જાય પણ એમાં જડેલો નંગ બહાર આવતો નથી. એના પછી બધા જ લોકો આ વસ્તુ એફોર્ડ ન કરી શકે, એટલે સામાન્ય જનતા આવા કિંમતી મોતીમાંથી બનાવેલા ઘરેણા અને હલકી ધાતુમાંથી બનેલા ઘરેણાનો ઉપયોગ કરતી. ત્રીજી અને એક અતિ આવશ્યક એક કલા છે જેને મીના કારીગરી કહેવાય. સોના કે ચાંદીના ઘરેણાની અંદર આવા લાલ, લીલા અને કાળા રંગો પૂરવાની જે કલા છે એને મીના કારીગરી કહેવાય. ભારતની અંદર મીના કારીગરી કલા માટે જયપુર, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદ શહેરો જાણીતા છે. હૈદરાબાદની કાળા રંગની મીના કારીગરી એ દુનિયાભરમાં ખ્યાતનામ છે. અત્યારે હાલ આ કલા જોવા મળે છે. ખાસ કરીને રાજા મહારાજાઓના શાસનકાળ દરમિયાન સોના અને ચાંદીના આવા બારીક તાર રેશમના તાર સાથે જોડી જરીનું કાપડ બનાવવામાં આવતું અને એના ઉપર ફરી પાછા સોના અને ચાંદીના જ તારમાંથી બુટ્ટા અને લેસ બનાવી એને વધારે સુશોભિત અને આકર્ષિત કરવામાં આવતું. એ કામને કસબ કામ કહેવાતું. કાપડ બનાવવું એ જરી કામ અને આ પ્રકારનું કામ જે થાય એને કસબ કામ કહેવાય. આ જરી અને કસબ કામ ટોપી ઉપર અત્યારે હાલ કેટલી કોમ્યુનિટીની ટોપી ઉપર આવા કસબ કામ જોવા મળે છે. આ જે કામ છે એના માટે દુનિયાભરની અંદર આપણા ગુજરાતનું સુરત શહેર જાણીતું હતું. અત્યારે હાલ આ કલા મૃત પ્રાય અવસ્થામાં છે. આ છે અકીક કામ. અમદાવાદ, રાણપુર, સુરત વગેરે વિસ્તારની અંદર નદીઓના ખીણ ક્ષેત્રમાંથી મળી આવતા સિલિકા મિશ્રિત કિંમતી પથ્થરોને અકીક કહે છે. આ તમામ પથ્થરોને એકત્ર કરી ખંભાત મોકલવામાં આવે. ખંભાતના કારીગરો અકીક ઉપર પહેલ પાડી એમાંથી વિભિન્ન પ્રકારના ઘરેણા અને ગૃહ સુશોભનની વિભિન્ન વસ્તુઓ બનાવે. અત્યારે હાલ ખંભાતનો અકીક ઉદ્યોગ પણ ડાચકા ખાઈ રહ્યો છે. આ છે કાષ્ઠ કલા. લાકડામાંથી અદભુત પ્રકારનું કોતરકામ કરી બાંધકામની અંદર એનો વિશેષ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે. આ જે કાષ્ઠ કલા છે એના માટે મૈસૂર અને ત્રાવણકોરના કારીગરો દુનિયાભરમાં જાણીતા હતા. રાજસ્થાનની હવેલીઓ, સિદ્ધપુરના દાઉદી વોરા કોમ્યુનિટીના મકાનોનું કોતરકામ, કેદારના લાકડાના રમકડા અને શંખેનાયનું ફર્નિચર જગવિખ્યાત છે. લાકડા ઉપર એને વધારે સુશોભિત અને આકર્ષિત બનાવવા માટે આ લાખ પૂરવાનું કામ થતું. આ લાખ કામ માટે ધોરાજીના કારીગરો જાણીતા હતા. અત્યારે હાલ આ લાખ કામ પણ લગભગ મૃત પ્રાય અવસ્થામાં છે. ઓળખાતી ધાતુઓનું પણ ચલણ વધ્યું. એ વખતે એમાંથી સૌથી પહેલા મૂર્તિ વિધાન કલા વિકસી, જેમાં દેવી દેવતાઓની પ્રતિમાઓ, પશુ પક્ષીઓની આકૃતિઓ, રોજ બરોજ વપરાશમાં લેવામાં આવતા વાસણો, ખાસ કરીને તોપ માટેના કેટલાક શસ્ત્રસરમ અને સોપારી કાપવા માટેની સુડીઓ. આ સોપારી કાપવા માટેની સુડીઓ અને ચપ્પુ બનાવવા માટે અત્યારે હાલ આપણા ગુજરાતનું અંજાર શહેર ફેમસ છે, જાણીતું છે. અત્યારે હાલ કલા એની ચરમસીમાએ છે એમ કહી શકાય. ત્યાર પછી છે આ ચર્મ કલા. આ ચર્મ કલા છે એ સદીઓ જૂની આપણા ત્યાં છે. મરેલા ઢોરને મરેલા ઢોરના ચામડાને ઉધડી એને ઘસી લીસું અને ચળકાટવાળું બનાવી એમાંથી ચામડાની વિભિન્ન વસ્તુઓ બનાવવામાં આવતી. એ વખતે ઘરે ઘરે પાણીની વ્યવસ્થા ન હોવાને કારણે લોકો પેલી પખાલની અંદર મસાલ કહીએ આપણે, પેલી મસક, મસકની અંદર પાણી લાવવાનું કામ કરતા. એમ પાણીની મસકો, લુહાર, પેલી લુહારની ધમણો એ ચામડામાંથી બનાવેલા ઉત્તમ નમૂના હતા. આ ઉપરાંત પશુ પક્ષીઓ ઉપર રાખવા માટેના સાધનો, જેમાં આ સાજ છે ઘોડા માટેનું, આ પલાણ છે, એ ઘોડા ઉપર પલાણ કરવા ઘોડા માટેનું છે, આ એના માટેનું મોરિયું છે ગળામાં પહેર મોઢે ભરાવવા માટેનું, અને આ એની લગામ છે. એ વખતે માણસ પોતે તૈયાર ન હતો, વિશિષ્ટ પ્રસંગો પોતાના પ્રાણીઓને પણ પોતાના સંતાનોની જેમ શણગાર. આ છે ઘોડાને ગળામાં પહેરાવવા માટેના ઘૂઘરા, એવા પંખા છે, ઝૂલ છે, સિંગડા છે,
એ બધું જ પ્રાણીઓ માટે પણ બનાવવામાં આવતું. એની વિશેષતા એ કે એને ચામડામાંથી તૈયાર કરવામાં આવતું, જેથી કરીને પ્રાણીની પેલી જે છાલ છે એ ઘસડાય નહીં, ઉધડાય નહીં. અને અત્યારે હાલ એને આધુનિકતાનો ટચ આપવામાં આવ્યો છે. લેધરના જેકેટ, પર્સ છે, પગરખા છે, બેલ્ટ છે, પછી આ ભરત ગૂંથણ વાળી રાજસ્થાની મોજડી દુનિયાભરમાં જાણીતી છે. થેન્ક યુ. સરસ મેડમ, આપનો ખૂબ સરસ નોલેજ છે અને ખૂબ વિસ્તૃત રીતે આપે સમજાયું છે. આનંદ થયો. ચિત્તપુર હાઈસ્કૂલના છો એમ ને? સરસ સરસ, આભાર આપનો.